માતા પિતા દ્વારા સંસ્કાર આપવામાં આવે છે, માતા પિતા ઇનફ ધ્યાન પણ આપતા હોય છે, તેઓ ઈચ્છતા હોય છે કે મારું બાળક સંસ્કારી બને, પરંતુ અત્યારના જે યુથની વાત કરીએ તો એક મેન્ટાલિટી આપણને ક્યાંક એ પણ જોવા મળતી હોય છે કે ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાવવું એ ગુનો છે. આ સિવાય જો વાત કરીએ તો એક વાર ચોરી કરો તો પણ એ સજા થવાની છે, 10 વાર કરો તો પણ એ સજા થવાની છે. એટલે પછી એને એક ગટ છે એ રીતના શો કરવામાં આવતું હોય છે. એના માટે આપ શું કહેશો, બધી વાતથી યંગસ્ટર થી કેટલી દૂર રહેવાની જરૂર છે? તમે બહુ જ હિટિંગ ધ નેલ ઓન ધ હેડ જેવું કર્યું, એક્ઝેક્ટ પોઈન્ટ વાત કરી. કે ઘણી વાર એ કહેવામાં, મેં બી સાંભળ્યું છે કે ચોરી કરના ગુનાની પકડ જાવે વો ગુના હે, એટલે બટ નેચરલ છે કે આ બધા લોકોના માઇન્ડસેટ થઈ ગયા છે. માઇન્ડસેટ કઈ રીતે થાય કે પિક્ચરો જુઓ, બધું શું કહેવાય, આજકાલ તો યુટ્યુબ પર બધું બહુ બધું આવું બધું ચાલે છે, એટલે યુ નો, એટલે એનાથી એને થાય કે ઓકે ચોરી કરના તો ગુના હે નહીં. આજ આ એક 16-17-18 વર્ષના બાળકમાં આ માઇન્ડમાં નાખી દે, એટલે એને એવું થાય કે ઇટ્સ નથિંગ રોંગ, નો પકડાઈશ તો છૂટ નહીં, કારણ કે મારી જોડે તો મારા ફેમિલી છે, મારી જોડે તો બધા છે, હું તો બહુ હોશિયાર છું, તો બહુ શાણો છું, તો પોલીસ કરતા બી સારો બુદ્ધિ બના લીધું. બધાને એવી પોતાના જાતના ગલત ફેલી હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ જે તમે વાત કરી કે જ્યારે બી આ લોકો આ આ સ્ટેપો લે છે ચોરી કરવાના, કે તો એ લોકો પોતાના સેલ્ફને ડેરિંગ, જે કહો છો ને ફિયરલેસ, ડેરિંગ સમજે, ડર કે આગે જીતે, આવું બધું એ લોકો જોયું હોય. પેલો કે ઉપરથી કૂદતો એને ડેરિંગ કહેવાય, ભાઈ તમે હેલિકોપ્ટરમાંથી કૂદો એને ડેરિંગ કહેવાય. પણ આ લોકો, કારણ કે ઘણી વાર તમે એવી જોયું છે કે પેલું ટીવી જોઈને પેલા લોકોને સુપરમેન ને સ્પાઈડરમેન બનવાની ઈચ્છા થાય છે, એટલે આ લોકોને નથી ખબર કે આ તો ખાલી ટીવીમાં છે. એટલે ઘણી વાર આ સ્ટન્ટ્સ જોઈને કોઈ કે આઈ એમ ડેરિંગ, આઈ એમ ફિયરલેસ, ને આ જે એ લોકોને એડવેન્ચર સ્પોર્ટ્સ, એ લોકો વિચારે કે આ એડવેન્ચર કહેવાય અમારા માટે, અને અમે આમાંથી બહાર નીકળશું તો અમે એમની ઢીંગી મારી શકશું ફ્રેન્ડ્સોમાં. કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં કહ્યું ને કે ઢીંગી મારવી એટલે પોતાના જાતને બીજા કરતા ઉપર દેખાડો, એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગઈ છે. પણ લોકોને એ નથી ખબર કે આ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ નથી, આ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. તમે પોતાના, તમારું સેલ્ફ એસ્ટીમ નથી એટલે તમે શો ઓફ કરો છો કે તમારું સેલ્ફ એસ્ટીમ બતાવવા માટે. પણ એકચ્યુઅલી એને નેગેટિવ કહેવાય કે તમારું સેલ્ફ એસ્ટીમ નથી, તમને પોતાના જાત પર એ કોન્ફિડન્સ નથી અને તમારા ઇન્ફિરિયર છે અને તમે પોતાને સુપિરિયર બતાવવા માંગો છો. એક આખી આ સાયકોલોજીકલ ચીજ છે. એટલે જ્યારે એ લોકો ડેરિંગ બતાવે એટલે એના ફ્રેન્ડ્સ બી વાવા કરે. સ્પેશિયલી હવે તમે આ છોકરાની વાત કરશો તો જે રીતે એના બધા ચાન ચાલા મેં જોયા એ પર, શું કહેવાય, ઓન પેપરોમાં, તો ઇટ શોઝ કે આ છોકરો બધું શું કહેવાય, આ એજ બી પાછી એવું કે એને લેડીઝો બહેનોને છોકરીઓને એટ્રેક્ટ કરવાની હોય યા ફેરવવાની હોય, તો એ બધા એ એક એનું મોટિવેશન થઈ જાય છે. હવે આજની તારીખમાં બે મોટિવેશન રહ્યા. પહેલાના જમાનામાં મને યાદ છે કે જ મોટિવેશન હતું કે ભાઈ લડકીઓ કો અપને ફસાતે હૈ કે ઇમ્પ્રેસ કરતે હૈ. પણ આજની તારીખમાં ખાલી એ નથી રહ્યું મોટી, આજની તારીખમાં તે લોકો છે કે દુનિયા કો દિખાતે હૈ. કારણ કે જ્યારે માણસ શેર કરે છે સોશિયલ મીડિયામાં ત્યારે એની દુનિયાને બતાવું છું કે કેટલું છું. અને સાથે એક એક ભૂલ આપણા બધાની બી છે કે જ્યારે આપણે કોઈને કોઈ હિરોઈન હિરોઈન જોઈએ, ભલે ફોટોશોપ હોય જોઈએ, તો આપણે એ માણસની ઇજ્જત આપણા મનમાં વાહ 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 થઈ જાય. કે આપણે જ્યારે એના આવા ગાડીઓ જોઈએ તો વાહ વાહ થઈ જાય, આપણે એને બે વાર ફોન કરીએ, ચાલ તું જમવા લઈ જાય એવું કહીએ. એટલે એ આપણી ભૂલ એ છે. મેં જોયું છે, મેં તો આ છોકરાઓમાં થઈ, મેં તો ભણેલા ગણેલાઓમાં બી જોયું છે, મોટાઓમાં બી જોયું છે કે ખબર હોય કે આ બધું પેલું ફોટોશોપ વાળું છે, બધું આડું અવળું છે ફોટા. આજની તારીખમાં તો આ તો છોડો બેન, હું તમને મોટા મોટા માણસો કહું, મેં જોયા છે કે પોતાના જાતને બહુ મોટા બતાવવા માટે, આ તો મારાથી નામ ના બોલાય પણ એવું જોયું છે કે ભાઈ સામે પ્રાઇમ મિનિસ્ટર હોય ને આખા ભીડમાં લોકો હોય ને પ્રાઇમ મિનિસ્ટરને ખાલી મળ્યા હોય અને બધાને ફોટોશોપ માંથી ભીડ કાઢી નાખે અને બતાવે છે કે પ્રાઇમ મિનિસ્ટર મને 1-to-1 મળ્યા. એમ તો સ્લાઇડ ટુ ટેલ ધેટ ટુ યુ, એટલે ધીસ ઇટસેલ્ફ શોઝ કે એને ખબર ના પડી હોય કે ભાઈ બીજા બી ફોટાઓ ગામમાં ફરસે માં પકડી જશે ભાઈ તું. તો એ લોકોને બુદ્ધિ ના ચાલે. ના હું કહું છું બધા જાણીતા લોકો, નામ તો મારે અત્યારે ના બોલાય, આપણને હસવું આવે ને પછી આપણે આપણા દિલમાં એ માણસની કોઈ ઇજ્જત ના રહે. પણ એ તો મને ખબર છે બીજા લોકોને જે એમના પ્રોફાઇલો જોઈ છે એને તો નથી ખબર કે હા આ બેન તો કેટલા મોટા માણસ છે, એટલે બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે એટલે પેલા બેન બધા ખુશ થઈ જાય, બધા લાઈક કરે એટલે પેલા બેન ખુશ થઈ જાય. એટલે આ જે આખી આ સી સોશિયલ મીડિયા, આઈ વુડ લાઈક ટુ સે કે ઇટ ઇઝ નોટ બેડ, ઇટ ઇઝ વેરી પોઝિટિવ થિંગ, જેમાં આપણું જ્ઞાન વધે છે, ઇન્ફોર્મેશન વધે છે. પણ જે આ ફેક બધું ચાલે છે, ફોટોશોપ વાળું ચાલે છે, એ બહુ હાર્મફુલ છે. એટલે કમિંગ બેક ટુ યર પોઈન્ટ કે અત્યારે આજે આમાં આખો સાયકોલોજીનો વિષય થાય છે અને એ એવો વિષય છે કે એમાં એ કોઈ અનએન્ડિંગ વિષય છે. કારણ કે પોતાના હર માણસે પોતા પર એક સંયમ રાખવો પડશે, હર માણસે ડિસિપ્લિન થવું પડશે તો થશે. ના તો તમે કહેશો કે કંઈક બહારથી આવવાનું છું નહીં, એમાં સંયમ માટે બી બીજી વાત છે કે સિમ્પલ એઝ દેટ કે અગર તમને મારા જેવાની બુદ્ધિ ચાલે છે, કારણ કે બે એકને તો કહ્યું તું બી, એટલે એ બેન પણ હવે મારે એટલી કહેવાતી શું થતું, મેં તો નાખ્યું હતું કે બેન આ તો તમે ફોટોશોપ કર્યો હતા, બીજો ફોટોશોપ મોકલ્યો હતો એમને. એટલે આમ શું કહેવા માંગુ છું કે લોકો અગર આવી રીતે એપ્રોચ લેશે તો સામેવાળો કદાચ કંટ્રોલમાં આવે, ના તો આ તો હજી ફૂલવાનું ફાટવાનું છે. અને અગર એક એક્ઝામ્પલ આપું, મેં બી થોડું ટોપિકની બહાર નહીં જઈએ,
પણ જે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો એ કહેવામાં આવે છે કે જે ફેક ન્યૂઝ ચાલતા હતા એમાં એને એને ફાયદો થઈ ગયો. એટલે આજે ફેક ન્યૂઝ ઇઝ સમવોટ રિલેટેડ. ફેક ન્યૂઝ એટલે જગ દુનિયાના ન્યૂઝ આવે ફેક, આ તો આપણે પોતાના ફેક ન્યૂઝ બનાવીને મોકલીએ. એટલે આજે એ છોકરાઓની જે મેન્ટાલિટી થઈ ગઈ છે, જે માઇન્ડસેટ થઈ ગયા છે, એના માટે હવે શું જોઈએ? પૈસા જોઈએ. હવે પૈસા કેવી રીતે આવે? મહેનત કરવાથી તો લોકોને ખબર છે જગ જાહેર છે કેટલા પૈસા આવે છે. શોર્ટકટ જ લોકોને જોઈતા હોય કારણ કે એમાં જ મોટા પૈસા આવે, અને એ લોકો શોર્ટકટ અપનાવવા માટે પછી આ બધા આજે આ તો સાચું કહું તો આને હું આને કહું છું બેરિંગ કરી, પણ આને બેવકૂફી બી કરી. બેરિંગ એટલે કહેવાય કે ભાઈ આ એને રેકી કરી. અગર તમે વાંચ્યું હોય તો આ ભાઈએ અને બહેને બંને રેકિંગ કરી. એ લોકોનો પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોજો. એટલા આજ સુધી કે પેલા ગાર્ડે પૂછ્યું બી કે ભાઈ શું છે, તો કે અમારે બાથરૂમમાં જવું છે કંઈક, એટલે અમે પેલું શોધી રહ્યા છે. પેલી બહેને કહ્યું એટલે એટલે આજની તારીખમાં મારે એગ્રી કરવું છે કે આજની તારીખમાં આજે જે માઇન્ડસેટ વાળા લોકો છે, જે પેલું પેલું શું કે ક્રિમિનલ માઇન્ડસેટ વાળા, એ ઓછા નથી. એ લોકોનું માઇન્ડસેટ બરોબર છે, પણ એ લોકોને તો બી ખબર નથી પડતી કે બોસ તમારું ભલે ને કેટલું બી ક્રિમિનલ માઇન્ડસેટ હોય, તમે છૂટી નહીં શકો, તમે પકડાશો જ. કારણ કે જેટલી એ લોકો પાસે ટેકનોલોજી એટલી એટલી પોલીસ પાસે બી ટેકનોલોજી છે. બિલકુલ.